નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત યુનિવર્સિટીમાં છવ્વીસ જૂને પદવીદાન અલગ અલગ વિભાગના તેર હજાર આઠસોને બાણું વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે કુલપતિ અંતિમ સમારોહમાં હાજરી આપશે રેકોર્ડ બ્રેક સોનાનું વેચાણ ગુજરાતના પોસ્ટ વિભાગમાં ઇતિહાસમાં પહેલીવાર માત્ર પાંચ દિવસમાં ગુજરાતીઓએ ઓગણીસ પોઈન્ટ ત્રેપન કરોડનું ડિજિટલ સોનું ખરીદ્યું વાવાઝોડાને કારણે અમરેલી પીજીવીસીઆલને નુકસાન એક કરોડ એસી લાખ રૂપિયાનું નુકસાન ત્રીજી લાઇનથી ટ્રેનોની મુવમેન્ટ અને સ્પીડ વધશે જુલાઈમાં ઉધના સુરત વચ્ચે ત્રીજી ટ્રેક લાઇન શરૂ થઈ જશે બીજી તરફ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નવસર્જનના માર્ગે જઈ રહી છે તેમાં હવે પાર્ટી ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરવા જઈ રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ થોડા સમય દિલ્હી ગયા હતા જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ આધુનિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ સાથે આ મુદ્દે વાતચીત થઈ હતી આ વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સહિત ગુજરાતમાં અઠ્ઠાનું પ્રોપર્ટી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકોની ઔપચાર ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસના નેતાઓની સાંજે ચાર કલાકે દિલ્હીમાં બેઠક મળી હતી આ બેઠકમાં કોંગ્રેસની અઠાણું જેટલી પ્રોપર્ટીની સમીક્ષા કરવામાં આવી હતી આ પ્રોપર્ટીમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનો પણ સમાવેશ થઈ જાય છે ભાવનગર જિલ્લામાં આગામી બે દિવસમાં ચોમાસું આરંભાઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે જેસર પંથકમાં બપોરના સમયે વીજ કડાકા ભડાકા સાથે બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો આ ઉપરાંત મહુવા અને તળાજામાં પણ હળવો વરસાદ વરસી ગયો હતો જેથી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા ભાવનગર શહેરમાં પણ બપોરે વરસાદી છાંટા વરસ્યા હતા જેસર પંથકમાં બપોરના ત્રણ ત્રીસ કલાકથી ચાલુ થયેલા વરસાદે ફક્ત બે કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું જેથી જેસર તાલુકાના ખેડૂતો ગેલમાં આવી ગયા હતા વાવણી થયા પછી આ વરસાદથી તેમજ ખૂબ જ ફાયદો થશે તેમજ હજુ વધુ વરસાદ આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે રાજકોટમાં શનિવારે દિવસભર આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે તડકો રહ્યો હતો સાંજે સાત કલાકે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી અને અચાનક જ વરસાદ શરૂ થયો હતો જે અંદાજે ત્રીસ મિનિટ સુધી ચાલુ રહ્યો હતો ત્યારબાદ થોડી વાર માટે વરસાદે વિરામ લીધો હતો અને ફરી એકવાર વરસાદી ઝાપટા શરૂ થયા હતા આમ ત્રણ કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો વરસાદ સમયે ભારે પવન પણ ફૂંકાયો હતો એક ધારો વરસાદ આવતા સામાન્ય વરસાદે પણ રાજકોટમાં પાણી વહી ગયા હતા હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે સપ્તાહના અંત સુધીમાં વરસાદનો જોર વધશે શનિવારનો વરસાદ પ્રિ મોન્સૂનનો હતો આ ઉપરાંત લોકલ ફોર્મેશન પણ હતો સૌરાષ્ટ્રમાં શનિવારે જીરુંનો ભાવ દસ હજારથી લઈને એક મનનો બોલાયો હતો ભાવ વધતા આ વખતે લઈને ખાતા લોકોએ જીરું ખરીદવાનું ટાળ્યું છે આમ સામાન્ય લોકોની જે ખરીદી હોય છે તે પાંચ લાખ બોરીની ઓછી થશે ગોંડલના વેપારી મેહુલભાઈ ખાંખરિયાના જણાવ્યા અનુસાર ગત વર્ષનો સ્ટોક ઓછો હોવાને કારણે જૂનું જીરું બધું જ વપરાઈ ગયું છે

ત્રણસો સડસઠ બ્લોકમાં દસ હજાર સાતસો સાહીઠ ઉમેદવારો પરીક્ષા આપવાના છે આ પરીક્ષામાં બે પેપરો લેવામાં આવશે જેમાં પ્રથમ પેપર તમામ સરખા જ રહેશે ત્યારબાદના પેપરમાં પોતાના નક્કી કરાયેલા વિષય પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષા માટે અગાઉ પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ હવે ઉમેદવારો મેઈન પરીક્ષા આપશે પ્રથમ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રશ્ન તેમજ પરીક્ષાઓ ઉમેદવારોએ આપી હતી અને મુખ્ય પરીક્ષા પચીસ જૂનના લેવાશે સાથે જ સીસીટીવી કેમેરાની નિગરાનીમાં ઉમેદવારો પરીક્ષા આપશે આ પરીક્ષા દસ જેટલા વિષયો અને ત્રણ માધ્યમમાં યોજાશે કોઈપણ પ્રકારની ગેરતી ન થાય તે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વર્ગ એક અને બેના અધિકારીઓ પણ હાજર રહેશે આ પરીક્ષા શહેરના ત્રણસો સડસઠ કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનના બે ડિગ્રીનો ઘટાડો થયો હતો જોકે લોકોએ ભારે ઉકળાટ અનુભવ્યો હતો બપોર બાદ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવા સાથે શનિવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારથી જ શહેરના વાદળછાયે વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જેને કારણે ગરમીમાં રાહત મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ આઠ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લધુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ બે ડિગ્રી રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ ત્રેસઠ ટકા જેટલું રહેતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો જ્યારે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી પાંચ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા શહેરમાં બપોર બાદ કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો બીપોરજોઈ વાવાઝોડાથી કચ્છના કચ્છના રણ વિસ્તારમાં વાવાઝોડાએ અણધાર્યું નુકસાન પહોંચાડ્યું હતું વાવાઝોડું કચ્છના દરિયાઈ કાંઠે લેન્ડફોલ થયા બાદ જે ધીમે ધીમે જિલ્લામાંથી પસાર થયું તેમ ભુજ અને સાથે જ બંને વિસ્તારમાં તેને પોતાના રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યું હતું સાડાઈ ગામના માલધારી સુમાર ગુલાબીએ જણાવ્યું હતું કે એકાએક ભારે પવન ફૂંકાવાના શરૂ થતા અમારા મકાનોના પતરા ઉડવા લાગ્યા તો અમારા ગામમાં અનેક ઘરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે કોઈકના ઘરના નળિયા ઉડ્યા તો કોઈકના પતરા તો કોઈકના પૂરા ઘર જ પડી ગયા છે માલધારીઓનું જીવન તેમના માલ પર નિર્ભર હોય છે અને પોતાના જીવ કરતાં પણ વહાલી પોતાની ભેંસોને બચાવવા માલધારીઓ પોતાના ઘર પડતા મૂકીને પોતાની ભેંસોને બચાવવામાં લાગ્યા હતા તેમજ માલધારીઓને નુકસાન પહોંચ્યું છે તેમજ અમને આશા છે કે મારા પર આવેલી આફતમાં સરકાર અમને મદદ કરશે અને યોગ્ય સહાય આપશે ઉધના અને સુરતની વચ્ચે પાંચ કિલોમીટરની ત્રીજી રેલવે લાઇનમાં ગયા મહિને જ ઇન્સ્પેક્શન થઈ ગયું હતું હવે આગામી જુલાઈ મહિનામાં આ ટ્રેક શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ ટ્રેક પર મેન્ટેનન્સ આરઆરટી મશીનથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ટ્રેકનું કામ જુલાઈ બે હજાર અઢારમાં શરૂ કરાયું હતું પરંતુ કોરોનાની મહામારીને કારણે આ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો હતો હવે આ ટ્રેક સંપૂર્ણ તૈયાર છે પાંચ કિલોમીટરની લાઇનથી વધુ ચકાસણી અંગે મુંબઈથી અધિકારીઓ પણ આવી શકે છે રેલવેના સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે સુરત ઉધના વચ્ચે ત્રીજી લાઇનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે આ ટ્રેક શરૂ થઈ જવાને કારણે સુરત ઉધનાની વચ્ચે દિલ્હી અને મુંબઈના અપડાઉન ટ્રેનોની ફ્રી કરી શકાશે અને તેની મુવમેન્ટમાં પણ વધારો થશે જ્યારે તાપતી લાઇનથી ટ્રેનોને સુરત અને ઉધના વચ્ચે ત્રીજી લાઇનમાં શિફ્ટ કરી દેવાશે આ કારણે સાઇડિંગમાં જે ટ્રેનોને ઊભી રાખવામાં આવે છે તેને હવે વધારે સમય ઊભી રાખવી નહીં પડે અને ઝડપથી ટ્રેનોનું મૂવમેન્ટ વધશે અન્ય રોકાણોની સરખામણીમાં સુરક્ષિત રોકાણ તરફ રોકાણકારો વધી રહ્યા છે પોસ્ટ વિભાગ દ્વારા ગત ઓગણીસ જૂનથી ત્રેવીસ જૂન સુધી ડિજિટલ ગોલ્ડ એટલે કે સોવેરિયન ગોલ્ડ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જેમાં ગુજરાત પોસ્ટ વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધારે ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે માત્ર પાંચ જ દિવસમાં ઓગણીસ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાનું બત્રીસ પોઈન્ટ નવસો સડસઠ કિલો ડિજિટલ ગોલ્ડ વેચાયું છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પણ પાંચ દિવસની સ્કીમમાં તેર પોઇન્ટ અડસઠ કરોડનું પચીસ પોઈન્ટ ત્રણસો એક કિલો ડિજિટલ ગોલ્ડ વેચાયું હતું ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એક ગ્રામ ડિજિટલ ગોલ્ડનો ભાવ પાંચ હજાર ચારસો નવ રૂપિયા હતા જ્યારે જૂન બે હજાર ત્રેવીસમાં ડિજિટલ ગોલ્ડનો ભાવ પાંચસો સત્તર રૂપિયા વધીને પાંચ હજાર નવસો છવ્વીસ રૂપિયા થયો હતો છતાં ડિસેમ્બર બે હજાર બાવીસની સ્કીમની સરખામણીમાં જૂન બે અમદાવાદમાં ત્રણ પોઈન્ટ છપ્પન કિલો વડોદરામાં એક પોઈન્ટ ચુંબોતેર કિલો જ્યારે રાજકોટમાં માત્ર આઠસો છ્યાસી ડિજિટલ ગોલ્ડનું વેચાણ થયું છે અમરેલી જિલ્લામાં બીપોરજોઈ વાવાઝોડાની અસરના ભાગરૂપે ઘણા તેમજ વીજપોલો અને વૃક્ષો ધરાશાયી થયા હતા જેને લીધે અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળી થઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારમાં પાવર સપ્લાય બંધ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું અને ખાસ કરીને ખેડૂતોને સિંચાઈ કરવામાં હાલાકી ભોગવવી પડી હતી ગુજરાત રાજ્યમાં ત્રાટકેલા બીપોરજોઈ વાવાઝોડાને કારણે આઠ જિલ્લામાં ઉર્જા વિભાગને નવસો કરોડનું નુકસાન પહોંચ્યું છે અમરેલી જિલ્લામાં બસો ચારસો જેટલા ખેતીવાડી કનેક્શનો બંધ થઈ ગયા હતા ચોવીસ કલાકમાં પીજીવીસીએલ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી વીજ પુરવઠો સામાન્ય કરી દેવામાં આવ્યો હતો બીપોર જોઈ વાવાઝોડાને કારણે અમરેલી પીજીવીસીએલ ને એક કરોડ એસી લાખ રૂપિયાનું નુકસાન થયું છે ગુજરાત યુનિવર્સિટીમાં છવ્વીસ જૂને ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના અલગ અલગ વિભાગના તેર હજાર આઠસો ને બાણું વિદ્યાર્થીને ડિગ્રી આપવામાં આવશે આ સાથે જ કુલપતિની ટર્મ ત્રીસ જૂને પૂરી થવાની છે તે અગાઉ છવ્વીસ જૂને ખાસ પદવીદાન સમારોહ યોજાશે કુલપતિની અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી છવ્વીસ જૂને ખાસ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આર્ટ્સમાં બે હજાર પાંચસો એકવીસ તેમજ સાયન્સમાં એક હજાર બસો બાસઠ ઇજનેરીમાં અઢાર લોમાં ચારસો તેર મેડિકલમાં બે હજાર ત્રણસો ને સત્તાવન કોમર્સમાં છ હજાર છ ડેન્ટલમાં ચારસો ને છન્નું વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે કુલ તેર હજાર આઠસો ને બાણું વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે આ પદવીદાનમાં હોશિયાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બે વખત પદવીદાન સમારોહ યોજાય છે દર વર્ષની શરૂઆતમાં રેગ્યુલર પદવીદાન સમારોહ યોજાય છે ત્યારબાદ વર્ષના જૂન અથવા જુલાઈ મહિનામાં ખાસ પદવીદાન સમારોહ યોજાય છે જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ન ભર્યું હોય અથવા રીટેસ્ટ આપી હોય અથવા નિયમિત કરતા મોડા પરીક્ષા આપીને પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારોહ યોજાય છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત